વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી કાવ્ય નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ જેના પ્રશ્ન નંબર 22 આપણે સમજવા માટે મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે 1 થી 21 પ્રશ્નોને લખીને મુખપાઠ પણ કરી લીધા હશે, બરાબર ને? તો આપણે ફરીથી આજે 1 થી 21 પ્રશ્નોમાં સહેજ મસ્તી નજર ફેરવી. સૌથી પહેલાં આપણે કવિતાનો અર્થ જોયો, ત્યારબાદ 1 થી 21 પ્રશ્નની અંદર આપણે નાના મોટા એટલે કે એક વાક્યના પ્રશ્ન જવાબ, ખરા ખોટા, ખાલી જગ્યા, અર્થ લખી અને વાક્યમાં ઉપયોગ કરવાના હતા એ બધા પ્રશ્નો પણ આપણે નાના મોટા 1 થી 3 માર્કના અંદર પ્રશ્ન જવાબ આવતા હોય એવા જોઈને લખી અને મુખપાઠ પણ કરી લીધા. તો ચાલો આજે આપણે પ્રશ્ન નંબર 22 સમજવાની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 22 છે, નીચે દી ગઈ કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ સ્પષ્ટ કીજીએ. તો જે તમને આપેલી કાવ્ય પંક્તિઓ છે, પંક્તિઓના ભાવાર્થ એટલે કે એના જે ભાવ છે, જે કહેવા માંગે છે એ આપણે સ્પષ્ટ કરવાનું છે. નંબર 1, જબ ચમચમ ગુંદે ગીરતી હૈ બિજલી ચમચમ કર આતી હૈ. જ્યારે છમછમ બુંદે એટલે છમછમ ટીપા પડે છે અને વીજળી ચમચમ કર જાતી હૈ, વીજળીના ચમકારા થઈને જાય છે. આ આપણે કાવ્ય સમજ્યા હતા એટલે આપણને ભાવાર્થનું ખબર પડે. બાકી માત્ર ખાલી 2 લીટી કીધી હોય તો એમાં જલ્દી આપણને ખબર પડે નહીં, પણ આપણે બધા જ કાવ્યની સમજૂતી સારી રીતે મેળવીએ છીએ તો આપણને એમાં શું કહેવા માગે છે એ ભાવ પણ ખ્યાલ આવે. કવિ કહેતે હૈ કે વર્ષા ઋતુ મેં જબ બાદલ બરસને લગતે હૈ તબ પાણી કી બુંદે છમછમ આવાજ કરતી હોઈ ગીરતી હૈ, ઉસી સમય આકાશ મેં બિજલી ભી ચમકતી હૈ. એટલે કવિ એવું કહેવા માગે છે કે વર્ષા ઋતુ એટલે ચોમાસાની અંદર જ્યારે વાદળ ખૂબ ગરજવા લાગે છે તબ એટલે ત્યારે પાણીના ટીપા આકાશમાંથી ધરતી તરફ આવે છે ત્યારે એ વરસાદ આપણે કહીએ છીએ, અને વરસાદનો જે ટીપા પડવાનો અવાજ આવે છે એ છમછમ કરતા આવે છે. એ જ સમય ઉસી સમય આકાશને વીજળી ભી ચમકતી હૈ, એ જ સમયે આકાશમાં વીજળીના ચમકારા અને એની સાથેના વીજળીના અવાજ પણ ત્યારે આવે છે. ક્યારે આપણે જોયું કે વરસાદ નથી થતો, ખાલી વીજળીના ચમકારા જ થાય છે. ઓફ સિઝનમાં એટલે કે શિયાળાની ઋતુમાં, ઉનાળાની ઋતુમાં વરસાદ આવવાનો જ નથી, વરસાદનું વાતાવરણ જ નથી, અને વીજળીના ચમકારા થાય છે એવું બને નહીં. એટલે આ બધી નિશાનીઓ છે કે જે વરસાદ આવવાની. અત્યારે ભલે આપણું વાતાવરણ એટલું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે કે ક્યારેક આપણને ઉનાળાની સિઝનમાં ક્યારેક વરસાદનો અહેસાસ, વરસાદ આવવાનું પણ આવે છે, એ કરૂપી વરસાદ એને આપણે કોઈ ગણતરીમાં નથી લેતા, પણ આવે છો તો કદાચ તો એની આ બધી નિશાની હોય છે. હવે નંબર 2, જબ ઠંડી હવા કહીશે મસ્તી ઢોકર લાતી હૈ, એમાં શું કહેવા માગે ચાલો જોઈએ. કવિ કહેતે હે કે ઠંડી હવા કહીશે આનંદ ઉલ્લાસ રૂપી મસ્તી ઢોકર લાતી હૈ. એટલે ઠંડી કવિ એવું કહેવા માગે છે કે ઠંડી હવા જ્યારે ક્યાંકથી આવે છે પણ એની સાથે આપણે અંદર આનંદ ઉલ્લાસ એટલે ઉત્સાહ અને મસ્તી પણ ખેંચીને લાવે છે. કારણ કે વરસાદની અંદર પહેલાં શું થાય, આપણને ભલે વરસાદ આવવાનું વાતાવરણ થાય છે, એની સાથે પવન આવે છે અને આપણને ખૂબ મસ્તી કરવાનું, અને પવન પણ આપણી સાથે મસ્તી કરતો હોય અને વરસાદનું વાતાવરણ આપણને ખૂબ અને ખૂબ ગમે છે. આ બધું પવન આવવાની સાથે મસ્તી, આનંદ, ઉલ્લાસ ક્યાંકથી આપણી સાથે ખેંચીને લાવે છે. તો પ્રશ્ન નંબર 23 છે, અને આના સિવાયના પણ કાવ્ય પંક્તિના ભાવાર્થ આપણે આપણી રીતે
લખવાના, સમજવાના અને મુખપાઠ કરવાના. પ્રશ્ન નંબર 23 જોઈએ. નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ ઢૂંઢ કર વાક્ય મેં પ્રયોગ કીજી. એટલે આપેલા જે શબ્દો છે એને સમાનાર્થી એટલે સરખા અર્થવાળા એવા બીજા શબ્દ આપણે ગોતીને લખવાના છે અને એ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરવાના છે. પ્રયોગ એટલે શું? ઉપયોગ. તો પહેલું છે ખુશી. ખુશી જેવો જ બીજો સમાન અર્થ શું થાય? આનંદ. હવે એને આપણે વાક્યમાં પ્રયોગ કરીએ. મેચ જીતને પર પૂરી ટીમ ખુશી સે ઉછળ પડી. મેચ જીતવાથી આખી જે પોતા ટીમ હતી, ગ્રુપ હતું, એ ખુશીથી નાચવા લાગ્યું. કારણ કે આપણે કોઈ વસ્તુથી જીતતા હોય અથવા કોઈ વસ્તુથી આપણને ગિફ્ટ મળતી હોય, આનંદ મળતો હોય, ત્યારે આપણે શું કરીએ છીએ? ખુશીથી નાચવા લાગે છે. બીજો શબ્દ જોઈએ, ખુશ્બુ. ખુશ્બુ એટલે એનો બીજો અર્થ થાય છે સુગંધ. તો વાક્ય જોઈએ, સભી ફૂલો કી ખુશ્બુ પસંદ હોતી હૈ. સભી કો ફૂલો કી ખુશ્બુ પસંદ હોતી હૈ. હા, કોક જેવું વ્યક્તિ હોય અપવાદ રૂપે કે એને ફૂલની સુગંધ ગમતી ન હોય, બાકી બધા જ લોકોને ફૂલોની સુગંધ બધાને ખૂબ અને ખૂબ ગમતી હોય છે. એટલે જ આપણે આપણા ઘરમાં, આપણા આજુબાજુમાં એકાદ બે ફૂલના કુંડા તો આપણે હોતા જ હોય છે, વાવતા જ હોઈએ છે. અને જેની પાસે વધારે જગ્યા હોય એ આજુબાજુમાં ગાર્ડન બનાવી અને અવનવા વૃક્ષ અને ફૂલોની વાવણી તો કરતા જ હોય છે. ફૂલો આપણને જોવા પણ ગમે છે, એની સુગંધ પણ આપણને ખૂબ અને ખૂબ ગમતી હોય છે. નંબર 3, બહુત. બહુત તો શું મતલબ થાય? જ્યાદા, અધિક. જ્યાદા અને એનો બીજો અર્થ થાય છે અધિક. તો વાક્ય જોઈએ, જાદુગર કા ખેલ દેખને બહુત લોગ આયે થે. જાદુગરનો ખેલ જોવા માટે ઘણા લોકો આવ્યા હતા. નંબર 4, મસ્તી. તો એનો અર્થ થાય છે આનંદ અને ઉલ્લાસ. પ્રવાસને સભી વિદ્યાર્થીઓને બહુત મસ્તી કી. પ્રવાસની અંદર બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ અને ખૂબ મસ્તી કરી. કારણ કે ક્લાસની અંદર તો આપણે એટલી બધી મસ્તી કોઈ કરવા દે નહીં, ઘરે પણ આપણને એટલી બધી મસ્તી મજાક કોઈ કરવા દેતું હોતું નથી, પણ પ્રવાસની અંદર તો આપણે સરખા વિદ્યાર્થી, એટલે જો વિદ્યાર્થી આપ્યું છે, કારણ કે પ્રવાસની અંદર એક સરખા બધા વિદ્યાર્થી હોય અને વિદ્યાર્થી બહુ બધી મસ્તી કરી શકે, ખૂબ મજા માણી શકતા હોય, એટલે એને ખૂબ આનંદ આવે છે. ત્યારે 5મું જોઈએ, સિર્જનહાર. સિર્જનહાર એટલે પ્રભુ. વાક્ય જોઈએ, સિર્જનહાર સે ને ઈ સુંદર સૃષ્ટિ કી રચના કી હૈ. ભગવાન છે એણે આ આખી સૃષ્ટિ, એમાંથી આપણે શું વ્યક્ત કરી કે સુંદર સૃષ્ટિ કે આ આપણી આખી સૃષ્ટિ છે એને સુંદર રીતે રજૂઆત એટલે કે રચના અને બનાવટ કરી છે. એટલે જ આપણને પર્વત, નદી, દરિયો, સૂર્ય, ચંદ્ર આ બધું મળ્યું છે. આ ભગવાને જો ન બનાવ્યું હોત તો આપણી દુનિયા કેવી હોત? સાવ નિરાશ, આપણને કાંઈ ગમતું ન હોય એવી. પણ આ ભગવાને જ એની રચના સુંદર રીતે કરી છે. નંબર 6, યાદ એટલે કે સ્મૃતિ. આપણે કહી હું તને બહુ યાદ કરતો હતો, એ બહુ યાદ કરતી હતી, અને હિન્દીમાં પાછો એનો બીજો અર્થ થાય છે સ્મૃતિ. જોઈએ વાક્ય, રાજકુમાર કો અપને મિત્રો કી યાદ આવી. રાજકુમાર છે એને પોતાના મિત્રની યાદ આવી. અત્યારે હું તમને લોકોને પણ યાદ કરું છું અને તમે લોકો પણ મને યાદ કરતા હશો. પ્રશ્ન નંબર 24 જોઈએ, નિમ્નલિખિત વાક્યો કા વચન પરિવર્તન કીજીએ. આ આપણને પાઠ્યપુસ્તકમાં ખૂબ સારી રીતે મેં તમને સમજાવ્યું હતું, તો ચાલો આપણે એકવાર નજર કરીએ. નંબર 1, કલી ખીલી નહીં હૈ, તો કલિયા ખીલી નહીં હૈ. નંબર 2, ચીડિયા ચહક રહી હૈ, તો ચીડિયા ચહક રહી હૈ. નંબર 3, દરવાજે ખુલે હૈ, તો દરવાજા ખુલા હૈ. નંબર 4, આદમી દોડતા હૈ,
तो आदमी दौड़ते हैं। नंबर 5, लड़कियाँ पढ़ रही हैं, तो लड़की पढ़ रही है। नंबर 6, मैदान हरा भरा है, मैदान हरे भरे हैं। नंबर 7, बिजली चमकती है, तो बिजलियाँ चमकती है। नंबर 8, खेत में धान्य भरपूर है, खेतों में धान्य भरपूर है। नंबर 9, वसंत में कोयल की कूक सुनाई देती है, तो वसंत में कोयलों की कूक सुनाई देती है। प्रश्न नंबर 25 जोइए, विरोधार्थी शब्द लिखिए। विरोधार्थी शब्द એટલે જે શબ્દ તમને આપ્યો છે એનો અર્થ ઊંધો થતો હોય એવા વિરોધાર્થી શબ્દ। આપણને વિરોધી વાત કરવી તો બહુ જ ગમે, શું કામ? કારણ કે આપણને ઘરે મમ્મી આપણને કંઈક ફાયદાકારક વાત કરતી હોય, અને જો આપણને એ વાત ન ગમે એટલે આપણે તરત જ શું કહી, ના હું એમ કરીશ નહીં, આપણે શું કરી, આપણને એમ કે મમ્મી ટીવી જો નથી જોવાનું, તો આપણે શું કહી, ના મમ્મી હું તો ટીવી જોવાનો જ છું। તો આ બધા શું થયા, વાતના મિનિંગ ઊંધા એટલે અર્થ ઊંધા। તો ચાલો આપણે જોઈએ કયા વિરોધી શબ્દ લખવાના છે। જો બેટા હું માત્ર આ ઉદાહરણ આપું છું, પછી તમને જે વર્કશીટમાં આપ્યા હોય, પ્રશ્ન જવાબમાં પૂછ્યા હોય એ જવાબ તમારે લખવાના હોય છે। નંબર 1, ખુશી। ખુશી એટલે આનંદ, તો એનો અર્થ શું થાય છે, સામે વિરોધાર્થી ગમ, ગમ એટલે દુઃખ મળે છે। નંબર 2, ખુશ્બુ। ખુશ્બુ એટલે જે આપણે તમે લોકો બોલવામાં બહુ અસ્પષ્ટ કરો છો, આપણને કંઈક સુગંધ ગમતી હોય ને, જેની સુગંધ આપણને ગમતી હોય છે એને શું કહેવાય, સુગંધ। અને જે ગમતી વસ્તુ, જે ગમતી સુગંધ ન હોય એને શું કહેવાય, વાસ આવે। પણ તમે લોકો બોલવામાં ઘરે પણ ઘણા બધા મેં સાંભળ્યું છે, એ લોકો ઉપયોગ કેવું કરે, ગમતી સુગંધ હોય ને તો એમ કે બહુ સરસ વાસ આવે છે, અને ન ગમતી હોય ને તોય આપણે શું કહીએ છીએ, કેવી વાસ આવે છે। પણ ગમતી હોય ત્યાં આપણે કેવો શબ્દ વાપરવાનો, સુગંધ। સુગંધનો અર્થ શું થાય, હિન્દીમાં શું કહે છે, ખુશ્બુ। અને નથી ગમતો એને આપણે વાસ કહીએ છીએ, તો અહીંયા હિન્દીમાં શું આવે, ખુશ્બુ। તો સુગંધ અને વાસ તો બદબુ, સુગંધ તો વાસ, તો એની સામે હિન્દીમાં ખુશ્બુ તો બદબુ। પછી નંબર 3 છે બાહત, અને સામે અર્થ થાય છે અંદર। પ્રશ્ન નંબર 26 જોઈએ, નિમ્નલિખિત શબ્દકોશ શબ્દકોશ કે ક્રમ મેં લખી, એટલે અહીંયા તમારે જે શબ્દ આપેલા છે એને કક્કાવારીના શબ્દ પ્રમાણે ગોઠવવાના છે। નંબર 1 જોઈએ, મુસ્કાન, ચાંદ, મેદાન, કલિયા અને ઉઠકર। આની અંદર આપણો સૌથી પહેલાં કક્કો સારી રીતે આપણને આવડતો હોવો જોઈએ, કક્કાની સાથે બારક્ષરી પણ સારી રીતે આવડતી હોવી જોઈએ, તો અને તો જ આપણે વ્યવસ્થિત રીતે ગોઠવીએ છીએ। અને હા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં આપણે કેવી મોટી ભૂલ કરીએ કે આ પ્રશ્ન તો મને બહુ સારી રીતે આવડે છે, એટલે આપણે ફટાફટ લખવાનો પ્રયત્ન કરતા હોઈએ, અને ફટાફટ લખવામાં તો ખબર છે ને કેવું થાય, અક્ષર પણ સારા ન થાય અને લખવામાં ભૂલ તો પડી જ જાય, એટલે આપણે શાંતિથી અને વ્યવસ્થિત વિચારીને લખવાનું છે। તો ચાલો આપણે એનો જવાબ જોઈએ, ઉઠકર, કલિયા, ચાંદ, મુસ્કાન અને મેદાન। આ તો હું જવાબ આમાંથી જોઈને ફટાફટ બોલું છું, પણ તમારે તો ગોઠવીને વ્યવસ્થિત રીતે જ લખવાના। જો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે એક કે મુસ્કાન, ચાંદ, મેદાન, કલિયા ને ઉઠકર, તો એની સામે આપણે જવાબ મુખપાઠ નથી કરી લેવાનો કે ઉઠકર, કલિયા, ચાંદ, મુસ્કાન ને મેદાન। કદાચ તમને પરીક્ષામાં આડી અવડી રીતે પૂછવાનો હોય તો તમને ગોઠવતા આવડતું હશે, તમે ગોઠવીને લખ્યું હશે તો જ તમે જવાબ ગમે ત્યારે ગમે એ રીતે પૂછ્યો હોય, કદાચ આ શબ્દ ન આપ્યા હોય તો પણ તમે સાચી રીતે લખી શકો। એટલે અહીંયા આપણે એને મુખપાઠ કરવાનો નથી, પણ આપણે એને એવી રીતે મુખપાઠ કરવાનો છે કે દરેક શબ્દ આપણે જાતે આપણે ગોઠવીને લખી શકીએ। હવે જોઈએ પ્રશ્ન એનો 26માંનો બીજો, કૂક, ઈરાદા, તરુવર, મુગ્ધ અને ગુજારીશ। તો અહીંયા આપણે
ગોઠવીને લખીએ છીએ ઈરાદા, કૂક, ગુજારીશ, તરુવાર અને મુગ્ધ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 27. શબ્દ કો ઉચિત ક્રમ મેં રખ કર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. જો અહીંયા તમને આડાવડો શબ્દ આપ્યા છે, શબ્દ બે ત્રણ ભેગા થાય એટલે વાક્ય બને, બરાબર, અને અક્ષર બે કે ત્રણ ભેગા થાય ત્યારે શબ્દ બને. પણ અહીંયા જે તમને શબ્દ આપ્યા છે એ આડીઅવળી રીતે આપ્યા છે વાક્યમાં, પણ એનો કોઈ મિનિંગ જ નથી. એટલે આપણે એ શબ્દને વ્યવસ્થિત રીતે ગોઠવીને બનાવીએ તો એ સારી રીતે અર્થપૂર્ણ વાક્ય, એટલે શું કહેવા માગે છે એવું વાક્ય સમજાય આપણને. પહેલું જોઈએ, જીવન જળ હે હી, એનો કોઈ મિનિંગ નથી, પણ આપણે જો ગોઠવીને લખીશું તો સાચા અર્થવાળું લખાઈ જાય, જલ હે જીવન હે. નંબર બે, રંગ કોણ ફૂલો ભરતા મે હે, તો જવાબ લખી ફૂલો મે રંગ કોણ ભરતા હે. નંબર ત્રણ, બાદલ ચમકતી ક્યોં બિજલી હે મે, તો બાદલ મે બિજલી ક્યોં ચમકતી હે. પછી આપણે પ્રશ્ન નંબર 28 આપેલું છે, કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ. તો મેં તમને વારંવાર કીધેલું છે કે પ્રશ્ન જવાબ કાવ્ય બધું જ સારી રીતે મુખપાઠ કર્યું હશે તો આપણને ફટાફટ આવડી જશે. અને ક્લાસમાં જ્યારે તમે હોય ત્યારે તો હું લખાવું ને પહેલાં વિદ્યાર્થી મિત્રો એમ કે મેડમ અમે લખી લીધું છે, શું કામ, કારણ કે આપણે મુખપાઠ બરાબર રીતે થઈ ગયું હોય. તો ચાલો જોઈએ, જપ બહુત અને દોઢ લગાતી હે એની વચ્ચે શું આવે. જપ બહુત સુબહ ચીડિયા ઉઠકર કુછ ગીત ખુશી કે ગાતી હે, કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હે, ખુશબુ કે લહરે સબ જબ ઘર સે બહાર આ દોઢ લગાતી હે. પછી નંબર બે જોઈએ, જબ ઠંડી તુમ્હારી આતી હે, તો એની વચ્ચે શું આવે જોઈએ. જબ ઠંડી ઠંડી હવા કહીં સે મસ્તી ઢોકર રાતી હૈ, હે જગ કે શેજન હાર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હૈ. આ કાવ્ય મુખપાઠ કરી લીધું હશે તો હું જેમ જોઈને બોલવામાં ફટાફટ સ્પીડથી બોલી જઉં છું એમ તમે વ્યવસ્થિત રીતે અને ઝડપથી લખી પણ શકશો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 29. વર્ષા ઋતુ કે બારે મેં 10-12 વાક્યો મેં નિબંધ લખીએ. જો અહીંયા તમને નિબંધ આપ્યો છે, નિબંધ ત્યારે જ બને કે ઓછામાં ઓછા 10-12 લીટીનો નિબંધ હોય અને વાક્ય વારંવાર રિપીટ થતું પણ હોવું જોઈએ નહીં. ઘણા બાળકો શું કરે છે કે એક વાક્ય 2-4 વાર લખી નાખે, એટલે એમ 10 વાક્ય પૂરા કરી નાખે અને પછી શું કે મેડમ તમે પૂર્ણ માર્ક આપ્યા નથી. પણ હંમેશા આપણો નિબંધ 10-12 વાક્યમાં અને નિબંધની સ્પષ્ટતા હોવી જોઈએ. નિબંધની અંદર આપણે માર્ક કપાય નહીં એવી રીતે લખવું જોઈએ. અને નિબંધ કેવો હોવો જોઈએ, અહીંયા અમે તમને નમૂના રૂપ આપતા હોય, અમે તમને સમજાવવા માટે નિબંધ બોલતા હોય, સમજાવતા હોય અને લખાવતા હોય. પણ તમારે હવે તમે મોટા થઈ ગયા છો એટલે નિબંધને તમારી રીતે પણ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ચાલો આપણે સમજાવવા માટે જે જવાબ આપેલો છે એને હું સમજાવું છું અને તમે તમારા વાક્યો પણ નિબંધની અંદર સ્પષ્ટ કરી શકવા જોઈએ. અત્યારે વરસાદની સિઝન છે અને વરસાદની જે આપણે મજા માણીએ છીએ, વરસાદની સિઝનમાં કેવું વાતાવરણ હોય છે, કેવી વસ્તુ જોવા મળે છે, વરસાદનો આનંદ શું છે, એમાં કયા પક્ષી, કઈ કઈ વાતો તમે તમારી જાતે લખી શકો છો એ તમારે લખવાનું હોય છે. અને હું આટલું બધું એટલા માટે સમજાવું છું કે તમે નિબંધને તમારી રીતે વ્યક્ત કરી શકો. તો ચાલો આપણે જવાબ જોઈએ. નમૂનારૂપ ઉત્તર, એટલે માત્ર મેં તમને કીધું એમ માત્ર નમૂના માટે આ નિબંધ છે, પણ તમારે તમારી રીતે પણ રજૂ કરવાનું છે. આપણને કેવી આદત છે કે મેડમ તમને લખાવે એ જ શબ્દ આપણે મુખપાઠ કરીએ ને એ જ શબ્દ આપણે નોટબુકમાં લખીએ. કદાચ ભૂલથી આપણે નો લખાવ્યો હોય ને પરીક્ષામાં પૂછાણો હોય,
તો જાણે આપણે પરીક્ષાની અંદર વિશ્વયુદ્ધ રચવાનું હોય એવી કલ્પના કરીએ છીએ. તો એવી આપણે રચના નથી કરવાની વિશ્વયુદ્ધની, અને નિબંધને મુખપાઠ કરવાના છે. ચાલો લખીએ. ભારત મેં મુખ્ય તીન ઋતુઓ મેં વર્ષા ઋતુ એ કહે. ભારતની અંદર કઈ ઋતુ છે? ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ મુખ્ય ત્રણ ઋતુ છે એમાં એક વર્ષા ઋતુ એટલે ચોમાસું પણ છે. યહ હર સાલ ગરમી કે મોસમ કે બાદ જુલાઈ સે શરૂ હોકર સિતંબર તક રહેતી હૈ. એટલે આ ઋતુ ગરમી પછી એટલે ઉનાળા પછીની આ ઋતુ છે, અને જુલાઈથી શરૂ કરીને સિતંબર તક, સપ્ટેમ્બર મહિના તક સુધી રહે છે. જબ માનસૂન આતા હે તો આકાશ મેં કાલે બાદલ છા જાતે હૈ. જ્યારે આ વરસાદની સિઝન આવે છે ત્યારે આકાશની અંદર કાળા વાદળો છવાઈ જાય છે. બિજલી ચમકતી હૈ ઓર ઠંડક કા અહેસાસ હોતા હૈ. વીજળીના ચમકારા પણ થાય છે અને ઠંડકનો અહેસાસ પણ થાય છે. હા, ગરમી પડે છે, પણ એની સાથે જો એકવાર વરસાદ આવી જાય તો વાતાવરણ કેવું બની રહે છે? ખૂબ ઠંડુ. ચારો ઓર હરિયાળી છા જાતી હૈ. ચારેય બાજુ લીલોતરી છવાઈ જાય છે. આ લીલોતરી ત્યારે જ છવાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે આખું વર્ષ જે ખાય પીને જે આપણો કચરો ઘરનો હોય એ દરેક કચરો ડસ્ટબિનમાંથી મોટી જે નગરપાલિકાની ગાડી આવે છે અને ગાડીમાંથી કચરા જ્યાં ત્યાં ફેંકાય છે, એ ઉપરાંત આપણે કચરો ખાઈને, આપણે ફળ ફ્રૂટ ખાઈને જે આપણો રહેલો કચરો એ રસ્તા પર જ્યાં ત્યાં ફેંકીએ છીએ, એ કચરો દટાઈ જાય છે. અને વરસાદ આવે ત્યારે પાણી મળે છે ત્યારે જ્યાં ત્યાં એ બીજમાંથી વનસ્પતિ ઉગી નીકળે છે. આ તો મેં તમને માત્ર સમજૂતી આપી, એટલા માટે ચારે બાજુ હરિયાળી એટલે કે લીલોતરી છવાઈ જાય છે. નદી ઓર તાલાબ પાણી સે ભર જાતે હૈ. નદી અને તળાવ છે એ પાણી વરસાદ આવવાથી પાણીથી ભરાઈ જાય છે. આકાશ મેં ઇન્દ્રધનુષ દેખને કો બેતરીન મોકા મિલતા હૈ. આકાશની અંદર આ વાતાવરણમાં મેઘધનુષ આપણને જોવા મળે છે. મોર અપને પંખ ફેલા કર ઝૂમને લગતે હે. કારણ કે મોરને આ વરસાદની ઋતુ ખૂબ પ્રિય હોય છે, એટલે મોર ત્યારે જ નાચી ઉઠે જ્યારે એને ગમતું વાતાવરણ હોય. અને એને ગમતું વાતાવરણ ખાસ કરી આમ થતો ફેલાવીને નાચતા હોય, પણ વરસાદની ઋતુ આવે ત્યારે મોર તમને મનથી એને આનંદ આવે છે. એટલે મોર પોતાનો આનંદ કેવી રીતે વ્યક્ત કરે? તો મોર પોતાની પાંખ ફેલાવી અને નાચવા લાગે છે. અત્યારની ઋતુમાં તમને ખાસ મોર નાચતા દેખાય છે. એ ધરતી પર મોજૂદ હર જીવ જંતુ એક નયે જીવન કા અનુભવ કરતા હૈ. આ ઋતુની અંદર દરેક જીવ જંતુ પણ પોતાની અંદર નવા જીવનનો અનુભવ કરે છે. એટલે જો કીડી મકોડા દેડકા ગરોડા બધા જીવસૃષ્ટિ બહાર આવતા હોય છે, અને આ જીવસૃષ્ટિ નામે નામ એટલા માટે લીધા કારણ કે આ જીવથી આપણે ડરતા હોય. કીડી મકોડા વંદા ગરોડી આ બધાથી આપણે ડરતા હોય, એટલે આપણે શું કરીએ? ફિનાઇલ ડીડીટી દવા જીવ જંતુનાશકની વારંવાર દવાનો ઉપયોગ કરીએ, અથવા હાથમાં ચંપલ લઈને કીડી મકોડાને ચારે બાજુ મારતા ફરતા હોય છે. પણ આ આપણને નથી ગમતા એટલે આપણે એને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ આ જીવજંતુઓ વરસાદ આવવાથી પોતાના મનમાં નવો જીવન નવા ઉત્સાહ સાથે એ દટાઈ ગયેલા હોય, ક્યાંય છુપાઈ ગયેલા હોય તો બહાર આવતા હોય, અને આપણે એને શું કરીએ છીએ? આમાં આપેલું નથી પણ હું માત્ર સમજાવવા માટે કહું છું કે આપણે એને મારી નાખતા હોય. કિસાનો કી ખુશી કા તો ઠીકાના નહીં રહેતા. કિસાનો એટલે ખેડૂતો. ખેડૂતોને તો આનંદનો પાર નથી હોતો. શું કામ? કારણ કે એમની તો આ સૌથી મહત્ત્વની ઋતુ હોય છે. વરસાદ આવે તો અને તો જ ખેતીની અંદર અનાજ પાકે, અને અનાજ પાકે તો એ અનાજ વેચે, અને તો એને પૈસા આવે તો એ આખી જિંદગી એટલે કે આખું વર્ષ સારી રીતે વિતાવી શકે. એટલે એમને તો ખૂબ ખુશીનું હોય છે. વે અપને ખેતો મેં હલ ચલાતે હે. એ પોતાના ખેતરોમાં અત્યારે હળ ચલાવે છે. અમારે દેશ કે લીએ વર્ષા ઋતુ બહુ ઉપયોગી હૈ. આપણા દેશ માટે વરસાદની ઋતુ ખૂબ મહત્ત્વની અને ઉપયોગી છે, કારણ કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર મોટા ભાગની ખેતી થાય છે,
અને ખેતી થવાથી જ આપણા દેશના લોકોને ગરીબી પણ નથી આવતી, ખૂબ વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે. કારણ કે અનાજ, પાણી, શાકભાજી જો બારે મહિને આપણને મળતું રહે તો જ આપણે શાંતિથી ખાઈ પી શકીએ. નહીંતર તો આપણા દેશમાં ભૂખમરો પણ આવે. અને દરેક વસ્તુ એ સમય મળશે અને જો આપણે સ્કૂલની અંદર હાજર રહીશું તો આપણે સમજાવશું. કારણ કે લેક્ચરની અંદર અત્યારે મારી પાસે ટૂંકનો સમય છે, ટૂંકમાં સમય છે, એટલે હું તમને સમજાવી શકતી નથી કે જો વરસાદ આવે તો જ આપણે દરેક વસ્તુ જીવન ઉપયોગી દરેક વસ્તુ વાપરીએ છીએ, સસ્તી મળે છે. નહીંતર ખેડૂતોનું પણ જીવન નિર્વાહ ન ચાલે અને આપણને દરેક વસ્તુ મોંઘી મળે અને આપણે હેરાન થઈએ. પણ આપણે એ વાત કરવાની નથી, પણ આપણે અહીંથી અમારે દેશ કે લીએ વર્ષા ઋતુ બહોત ઉપયોગી હે. આપણા દેશ માટે વર્ષા ઋતુ ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે. આવી ઘણી બધી વાતો તમે નિબંધમાં લખી શકો છો. તો નિબંધ આપણે જાતે લખવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 21-29 સમજ્યા, જેને આપણે ખૂબ સારી રીતે લખી અને મુખપાઠ કરવાના છે. થેન્ક યુ.